डॉक्टर्स ने निमित्ते અમે તમારી સાથે કેટલીક પ્રશ્ન તૈયાર કરવા ઈચ્છીએ છીએ. આપ શ્રીનું નામ, ડિગ્રી તેમજ આપ શ્રીના વ્યવસાયિક કાર્ય અંગે અમને જણાવશો. સૌપ્રથમ હું આપ બંનેની તથા જયશ્રી ટીચરની અહીંયા વેલકમ કરું છું તમને, અને સંપૂર્ણ સારા પરિવારનો હું ખૂબ આભાર માનું છું કે ડૉક્ટર્સ ડે નિમિત્તે એમની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીને યાદ કરી અને આ રીતના સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે. મારું નામ છે ડૉક્ટર કૃપા રમેશભાઈ પારે. હું છું બાળરોગ નિષ્ણાત, એમડી પેડિયાટ્રિશિયન ડૉક્ટર, અને હું અત્યારે સુરત મહાનગરપાલિકા વેસુ હેલ્થ સેન્ટર ખાતે એઝ અ પેડિયાટ્રિશિયન તરીકે ફરજ બજાવું છું. કૃપા દીદી, તમે ડૉક્ટર બનવાનું સ્વપ્ન કઈ ઉંમરથી જોયું હતું? ડૉક્ટર બનવાનું સ્વપ્ન ની ઉંમર હતી મારી કે જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ વેશભૂષા કાર્યક્રમમાં પાર્ટ લીધો હતો અને ત્યારે મેં ડૉક્ટર તરીકેનો કોટ પહેર્યો હતો. તે સમયે એવું થયું હતું કે ડૉક્ટર બનવું છે. ત્યારે હું સ્ટાન્ડર્ડ 1માં હતી, પણ ધીરે ધીરે ધોરણ 3થી મેં સરસ્વતી વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો, અને ત્યાર પછી જે આ સ્વપ્નું હતું તે વધારે પાકું બનતું ગયું. ધોરણ 7-8માં જે પ્રવેશ થયો, ત્યારબાદ ધોરણ 10માં એટલી ફોર્મનેસ આવી ગઈ કે હા, હવે ડૉક્ટર જ બનવું છે. એક તબીબ તરીકેના સફળ વ્યવસાયમાં જવું છે અને તબીબ તરીકે સમાજ સેવા કરવી છે. અને ત્યાર પછી ધોરણ 12માં એટલે ધોરણ 10 પછી મેં સાયન્સ સબ્જેક્ટ ચૂઝ કર્યો, બાયોલોજી, અને ત્યારબાદ ધોરણ 12નું પરિણામ આવ્યા પછી મેં MBBS તરીકે એપ્લાય કર્યું. કૃપા દીદી, આપે શા માટે બાળકોના જ ડૉક્ટર બનવાનું નક્કી કર્યું? તો MBBS મારા જે 5.5 વર્ષનો અભ્યાસ પૂર્ણ થયા બાદ હું લેડી મેડિકલ ઓફિસર તરીકે વડોદરામાં સેવા બજાવી રહી હતી. તે સમયે જ્યારે મારે પેશન્ટ જોવાના આવતા હતા, તેમાં બધા જ પ્રકારના પેશન્ટ હતા, ગાયનેક પેશન્ટ, એડલ્ટ પેશન્ટ, પીડિયાટ્રિક પેશન્ટ, પણ એ સમયે જે મેં અનુભવ કર્યો અને મારી જે ઇન્ટર્નશિપની જે ડ્યુરેશન હતી MBBSમાં, તે સમયે જે મારી ટર્મ ચાલતી હતી રેગ્યુલર બેસિસ પર, અલગ અલગ ટર્મ આવતી હતી, સ્કીનની, ગાયનેક, પીડિયાટ્રિક, સાયકાટ્રિક, તો એમાં મને એ અનુભવ થયો કે બાળકોમાં જે નિખાલસતા છે, બાળકોમાં જે સૌમ્યતા છે, બાળકોનું જે સ્મિત છે, જે ટ્રીટમેન્ટ લીધા પછી, અને ચલો કોઈ બાળક માંદું પણ ન હોય, પણ એમ છતાં પણ મને બાળકો બહુ વધારે પ્રિય છે. અને જ્યારે હું બાળકોને ટ્રીટમેન્ટ આપું છું, બાળકો સાજા થાય છે, ત્યારે એ બાળકોનું સ્મિત અને એમના મમ્મી પપ્પાના ચહેરા પરનું સ્મિત, એ મને બહુ સંતોષની લાગણી આપે છે. અને એટલે જ કદાચ મને એવું છે કે હું એઝ અ પીડિયાટ્રિશિયન તરીકે સફળ કેરિયર બનાવી શકીશ. તો પછી મેં એ રીતની મહેનત કરી, રેન્ક લાવ્યા, અને પછી મેં MD પીડિયાટ્રિક્સમાં એડમિશન લીધું. એક પીડિયાટ્રિશિયન તરીકે તમે અત્યાર સુધી બાળકોના કેવા કેવા કેસીસ જોયા છે? પીડિયાટ્રિશિયન તરીકે નવજાત બાળકોથી લઈને પુખ્ત વયના 18 વર્ષ સુધીના બાળકો મારે જોવાના આવે છે, અને જેમાં તાજા જન્મેલા બાળકથી લઈને 5-6 વર્ષના બાળકોથી 12 વર્ષના બચ્ચાઓ, અને ત્યાર પછીના એડોલેસન્ટ પેશન્ટ પણ જોઉં છું અને ટ્રીટ કરું છું. આપના ડૉક્ટર બનવાના ગોલને અમને આખી જીવન સફળતાને સમજાવી શકો? ડૉક્ટર બનવાનું સ્વપ્ન જે ધોરણથી સ્ટાર્ટ થયું હતું તે ધોરણ 1 હતું, પણ એની પાછળની જે મહેનત છે તે એક્ચ્યુઅલમાં 10મા ધોરણથી સ્ટાર્ટ થઈ હતી. અને 10મા ધોરણ પછી ધીરે ધીરે અમે સ્તર પાસ કરતા ગયા અને એડમિશન લઈ MBBSમાં. હું મારી MBBSનું જે ગ્રેજ્યુએશન છે તે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સ્મીમેર હોસ્પિટલમાંથી થયું છે, અને એ જે 4.5 વર્ષનો જે પિરિયડ હતો એ મહેનતની સાથે સાથે થોડા ટેન્શન ભર્યો પણ રહ્યો હતો, કારણ કે મારી ફેમિલીમાંથી હું પ્રથમ છું કે જે ડૉક્ટર બની છે, અને ઘણી બધી મુશ્કેલીઓ પણ આવી છે, પણ એ મુશ્કેલીઓ સામે જે શીખવાનો જે લર્નિંગ પિરિયડ હતો તે ઘણો સારો રહ્યો છે. અને એ પછીના 2 વર્ષ મારા પ્રિપેરેશનમાં ગયા છે MD પીડિયાટ્રિક્સ બનવા માટેના, અને MD પીડિયાટ્રિક્સ ટોટલ 3 વર્ષનો 2017-2020 સુધીનો જે સમયગાળો હતો એ નાના ભૂલકાઓ સાથે બહુ જલ્દીથી પસાર થઈ ગયો, કારણ કે મનગમતી બ્રાન્ચ મળી ગઈ હતી. તો પ્રોબ્લેમ્સ આવતા હતા, પણ એની સામે જે તમારું કામ હતું, જે તમને રિસ્પોન્સ મળતો હતો એ ઘણો સારો હતો. એ જે 3 વર્ષનો ભણવાનો સમય છે એના કરતાં બેટર હું કહી શકું કે મારા જીવનના બહુ સારા દિવસ.
તરીકે મારી પાસે જે 7-8 વર્ષના બાળકો આવે છે, 7-9 ધોરણમાં ભણતા બાળકો આવે છે, ઘણી વખત એડોલેસન્ટ ગર્લ્સ આવે છે જે 12-15 વર્ષની વયની હોય છે, ઘણા નાના બાળકો પણ જે મારી પાસે રેગ્યુલરલી આવતા રહેતા હોય છે. સામાન્ય રીતે ક્લિનિકલ પ્રોબ્લેમ્સને દૂર રાખીએ તો જે બીજા સોશિયલી પ્રોબ્લેમ્સ અત્યારે થાય છે એ માટે પેરેન્ટ્સને એવું કહેવા માંગુ છું કે તમારા બાળકને શિક્ષકો જેટલો સમય શાળામાં આપે છે 5-6 કલાકનો સમય, એનાથી અડધો સમય પણ જો એટલીસ્ટ તમે બાળકોને તમારો હૂંફ અને પ્રેમ આપો તો જે સોશિયાલિટી, જે ઇમોશનાલિટી બાળકોમાં અત્યારે જે ઓછી થતી જાય છે એ ફરી પાછી આવતી જતી રહેશે. ટેકનોલોજીના યુગમાં બાળકો બહારની રમતગમત છોડીને ઇન્ડોર રમતને વધારે પ્રેફરન્સ આપે છે કે ભાઈ મોબાઈલ પર રમે છે, ઘણી ઘણી એક્ટિવિટીમાં કન્ઝર્વેટિવ થઈ ગયા છે. તો બાળકોના પેરેન્ટ્સને એ સલાહ આપવી છે કે તમે તમારા બાળકોને આઉટડોર ગેમ્સ માટે પ્રમોટ કરો, આઉટડોર ગેમ્સ પણ રમવા દો, એમની જે મનગમતી પ્રવૃત્તિ છે તેને પણ પ્રમોશન આપો. હાલના તબક્કે જોઈએ તો 2 વર્ષથી બધી જ પરિસ્થિતિ, બધી જ જે એક્ટિવિટી છે તેમાં શું કહેવાય, એક સ્ટોપેજ લાગી ગયો છે. પણ ધીરે ધીરે ફરી પાછો નવો સમય આવશે. પણ બાળકોના ટોટલ બ્રેઇન ડેવલપમેન્ટ માટે, એ લોકો માટે આઉટડોર પ્રવૃત્તિ પણ ઘણી અગત્યની છે. જે એ વસ્તુ બાળકો સ્કૂલમાં તો શીખે જ છે, પણ સાથે સાથે જો પેરેન્ટ્સનો સપોર્ટ રહેશે તો એ લોકો વધુ હજુ ઇમોશનલી અને મેન્ટલી અને ફિઝિકલી આમાં આગળ વધી શકશે. હાલની આ જે પરિસ્થિતિ છે તો એમાં COVID-19 તરીકે તમે કઈ કઈ ફરજો બજાવી છે? આપણા ઇન્ડિયામાં અને બેઝિકલી આપણા ગુજરાત સુરત સિટીમાં વાત કરીએ તો માર્ચ 2020થી કોવિડના કેસીસની શરૂઆત થઈ હતી. તો તે સમયે હું મારું એમબી પીડિયાટ્રિકની ડિગ્રી મારી કન્ટિન્યુ હતી, તે સમયે ફાઇનલ ઇયર થર્ડ ઇયરમાં હતી. તો માર્ચ 2020થી લઈને અત્યારે જાન્યુઆરી 2021 સુધી મેં કોવિડ સુરત સિવિલ હોસ્પિટલમાં એઝ અ પીડિયાટ્રિશિયન તરીકે અને એઝ અ કોવિડ કન્સલ્ટન્ટ બંને તરીકે ફરજ બજાવી છે, જેમાં અમે નાના બાળકોથી લઈને મોટા એડલ્ટ પેશન્ટ પ્લસ જેરિયાટિક પેશન્ટ પણ અમે જોયા છે. એમની ઓપીડી સર્વિસથી લઈને ઇન્ડોર પેશન્ટ થાય, એમની ઓક્સિજન રિક્વાયરમેન્ટ, સીપેપ સર્વિસ, વેન્ટિલેટર ત્યાં સુધી અમે ફરજ બજાવી છે. હાલની આ પરિસ્થિતિ છે એમાં સરકાર એવું કહે છે કે ત્રીજી લહેર આવી શકે છે, તો એમાં અમારા જેવા બાળકોએ કેવી કેવી કાળજી રાખવી જોઈએ? જો જે બેઝિક પ્રિકોશન્સ છે જે બધા જ ડૉક્ટર તમને એડવાઇઝ કરે છે, એ માત્ર બાળકો માટે પણ નહીં, હજુ પણ ભય છે એ અત્યારે ઓછો થયો છે પણ મટ્યો તો નથી જ. એટલા માટે ત્રીજી લહેરની વાત થાય છે કે આપણે જે બેઝિક પ્રિકોશન્સ રાખીએ છીએ, હેન્ડ હાઇજીન રાખીએ છીએ, માસ્ક પહેરીને રહીએ છીએ, 6 ફૂટની દૂરી રાખીએ છીએ, જે રીતે કે અત્યારે આપણે બેઠા છીએ એ 6 ફૂટની દૂરી એટલીસ્ટ મેન્ટેન કરવી જોઈએ, જેના પણ આપણે કોન્ટેક્ટમાં આવીએ છીએ, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. આ બધા બેઝિક પ્રિકોશન્સ રાખવાના છે. પ્લસ બચાવ માટે એટલું ખાસ એટલા માટે કરીએ છીએ કારણ કે અત્યારે કેવું છે કે 18 વર્ષથી ઉપરના બધા લોકો વેક્સિનેટ થતા જાય છે, એટલે એમની ઇમ્યુનિટી કોવિડ માટે વધતી જાય છે, પણ બાળકો માટે હજુ પણ વેક્સિનેશન એક ટ્રાયલમાં છે, એટલા માટે બાળકો માટે થોડો ભય રહે છે. પણ ડરવાની જરૂર નથી, જો સાવચેતી રાખીશું તો આમાંથી આપણે બહાર પડી જઈશું. સાત્વિક ભોજન લો, ઘરનો બનેલો તાજો ખોરાક ખાઓ, પાણી વધુમાં વધુ પીતા રહો, તાજા ફ્રૂટ્સ ખાઓ અને હેન્ડ હાઇજીન રાખો તો તમે કોવિડથી બચી શકો. શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે આપને આશીર્વાદ આપને આપશો? શ્રી સરસ્વતી વિદ્યાલયના પ્રથમ તો સૌ શિક્ષકો, પ્રીતિ મેડમ, મેહુલ સર, દેવેન સર, બધાને મારા નમસ્કાર અને વેરી ગ્રેટફુલ થેન્ક યુ ટુ ઓલ માય ટીચર્સ કે એમના પ્રયત્ન થકી આજે હું આ મુકામ પર છું. મારો જે બેઝ છે, મારો પાયો છે એ મારી શાળા છે, અને ત્યાર પછી એના મારા જે બધા શિક્ષકો છે, MBBSના ટીચર્સ છે, પ્રોફેસર્સ છે, મારા PG ગ્રેજ્યુએશનના પ્રોફેસર્સ છે, એ બધાનો પણ હું આભાર માનું છું અને બધાને હેપી ડૉક્ટર્સ ડે વિશ કરું છું. અને વિદ્યાર્થીઓ માટે એક શુભ આશીષ અને શુભકામના કે એ લોકો સતત મહેનત કરતા રહે, પોતાના ગોલ અચીવ કરતા રહે, પોતાના મમ્મી પપ્પાના તથા એમના ટીચર્સે જે એમના માટે સપના સેવ્યા છે એને પૂરા કરે. નેશનલ ડૉક્ટર્સ ડે નિમિત્તે અમારી શાળા શ્રી સરસ્વતી વિદ્યાલય આપને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. હેપી ડૉક્ટર્સ ડે. થેન્ક યુ સો મચ. કીપ હેલ્ધી, બી હેલ્ધી એન્ડ ટેક હેલ્ધી ફૂડ.
અન્નદાતા ગણવામાં આવે છે. ડોક્ટર બનવા પાછળ આપશ્રી દ્વારા કરવામાં આવેલ અથાગ પુરુષાર્થ ખૂબ જ પ્રશંસનીય છે. તેથી આજના ડોક્ટર્સ ડે નિમિત્તે હું સરસ્વતી વિદ્યાલય તરફથી તમારા વિશે જાણવા માટે પ્રશ્નોત્તરી કરવા ઈચ્છું છું. સર, આપશ્રીનું નામ, આપની ડિગ્રી તેમજ આપશ્રીના વ્યવસાય કાર્ય અંગે જણાવશો? હું ડૉક્ટર ચિરાગ શાહ, એમએસ જનરલ સર્જન છું અને દુર્બીનથી થતા બધા ઓપરેશનોમાં હું એક્સપર્ટ છું. મેડમ, આપશ્રીનું નામ, ડિગ્રી અને આપના વ્યવસાયિક કાર્ય અંગે જણાવો. હું ડૉક્ટર રામેશ્વરી શાહ, મેઇનલી હું ઓબ્સ્ટેટ્રિક અને ગાયનેક છું. હું મેઇનલી જે સ્ત્રીઓને લગતા બીમારી અને એનું જે નિદાન અને ઓપરેશન હોય એનું મોટાભાગનું કામ કરું છું. હકીકતમાં ડોક્ટર બનવું છે એવું 12th સ્ટાન્ડર્ડમાં આવ્યા કે 12th સ્ટાન્ડર્ડમાં પાસ થયા પછી એવું લાગ્યું કે ના, હવે મારે ડોક્ટર બનવું જોઈએ. પણ પહેલા જે એવું નહીં હતું કે મારે ડોક્ટર બનવું છે કે મારે એન્જિનિયર બનવું છે, મારે બસ સારી રીતે ભણવું છે, જે કંઈ કરવું એ કાર્ય સારી રીતે કરવું, એટલું જ ધ્યેય હતું. મારું તો આઈ થિંક પ્રાઇમરી સ્કૂલથી જ મેં ડિસાઈડ કરી દીધું હતું કે મારે ડૉક્ટર જ બનવું છે. અને મારી કોલેજ પણ ડિસાઈડ કરી દીધી હતી કે અમદાવાદને બીજે મેડિકલથી જ કરવું છે. એટલે મારું તો મીન્સ કે શું કહેવાય, મારું ટાર્ગેટ ઇઝ ફિક્સ, મારું લક્ષ્ય નક્કી જ હતું. એટલે હું તો એ પ્રમાણે જ મહેનત કરી દીધી. મેમ, ગાયનેક તરીકે આપે જ્યારે પેશન્ટની પ્રથમ ડિલિવરી સિઝેરિયન કરાવી હતી ત્યારે આપનો અનુભવ કેવો રહ્યો હતો? હજુ પણ ભગવાન છે કે જે બચ્ચાઓને નવી જિંદગી આપી રહ્યું છે, હજુ પણ ખુશી થાય છે. કહેવાય છે કે ડોક્ટર એટલે નેક્સ્ટ ટુ ગોડ. તો તમારો બીમારીથી બહાર આવે અને એમની તકલીફ દૂર થાય. એટલે જે અમારું અત્યાર સુધીનો નોલેજ એક્સપિરિયન્સ એનાથી અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ કે અમારું લાગણીઓને વ્યવસાયમાં મર્જ ન થવા દેવા માટે અમને પહેલેથી જ ખૂબ જ ટ્રેનિંગ આપવામાં આવે છે. કોઈ પણ ડૉક્ટર જેને ડૉક્ટર બનવા માટે રેસિડેન્સી પ્રોગ્રામ કરતા હોય છે ત્યારે એને એટલી સરસ ટ્રેનિંગ આપવામાં આવી હોય છે કે એની અંગત લાગણીઓને બાજુ પર રાખીને જ્યારે વ્યવસાયિક વાતો હોય કે જ્યારે કોઈ દર્દીને તપાસવાનું હોય કે નિદાન કરવાનું હોય કે ઓપરેશન કરવાનું હોય ત્યારે અંગત લાગણીઓને સાઈડ પર મૂકીને એ કામ કરે છે પેશન્ટના હિતમાં. સર, પેશન્ટ એમ સર પેશન્ટ કોઈ વાર એમ કે હવે અમને સારું થઈ ગયું છે કે અમને કોઈ જ તકલીફ નથી થતી, તો તમે એ વિશે તમારો કોઈ અભિપ્રાય? જ્યારે દર્દી આવે ત્યારે એને હકીકતમાં કોઈ તકલીફ હોય કે દુઃખ હોય ત્યારે જાય. કોઈ પણ દર્દીને કે કોઈ પણ વ્યક્તિને શોખ ના હોય કે ડૉક્ટર પાસે જાય. જ્યારે દર્દીને તકલીફ હોય અને એ તકલીફનું નિદાન થાય અને જો એ અમારાથી સારી થઈ શકે એવી તકલીફ હોય તો અમે પૂરતા પ્રયત્ન કરીએ અને એ પ્રયત્ન પછી જ્યારે દર્દીને સારું થાય ત્યારે એક સંતોષની લાગણી થાય. અને એ જે સંતોષની લાગણી છે ને એ ખૂબ જ મહત્ત્વની છે. જિંદગીમાં મને એવું લાગે કે ક્યારેક પણ એવો જો મોકો મળે કે કોઈ વખત આર્થિક ઉપાર્જનને બદલે ફક્ત સંતોષને માટે પણ કામ કરીએ તો એ જે લાગણી થાય એ લાગણી એક અલગ જ લેવલની સેટિસ્ફેક્શન હોય. સર, આપના ગોલ પ્રાપ્તિ સુધીની સફરની વર્ણન જણાવશો? ગોલ પ્રાપ્તિ સુધીની સફર, સ્કૂલમાં એક વિદ્યાર્થી તરીકે ખૂબ જ સારી રીતે અભ્યાસ કર્યો, પછી બીજે મેડિકલ કોલેજમાં જનરલ મેડિસિન MBBS નું એડમિશન લીધું,
પછી જ્યારે એમબીબીએસ કમ્પ્લીટ થયું ત્યારે એમએસ જનરલ સર્જરીનું એડમિશન કમ્પ્લીટ કર્યું. એમએસ જનરલ સર્જરીની સફર પૂરી કર્યા પછી દૂરબીનથી થતા ઓપરેશનોની એક્સપર્ટાઇઝેશન લેવા માટે અલગ અલગ જગ્યાઓ પર જઈને એનો અનુભવ પ્રાપ્ત કર્યો. અને કદાચ મારો ગોલ પ્રાપ્ત થવાની જે સિદ્ધિ કહેવાય, જ્યારે મેં આ હોસ્પિટલ નાખી ત્યારે મને એમ લાગ્યું કે ના, હવે મારો ગોલ પ્રાપ્ત થયો છે. અને આ હોસ્પિટલ નાખવા પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે કદાચ તમે અમારી હોસ્પિટલની બહાર પણ જોયું હશે કે કમિટેડ ટુ ક્યોર, કે અમે લોકો બંને જણા અમારાથી શક્ય એટલા તમામ પ્રયત્ન કરીને દર્દીને સારું કરવા માટે કમિટેડ છે, કમિટેડ ટુ ક્યોર. એટલે એ કમિટેડ ટુ ક્યોર એ અમારી ટેગલાઈન નથી, પણ કદાચ અમારી જિંદગી છે એવું કહી શકાય. રાત્રે સુવો તો પણ એક ટેન્શન હોય કે રાત્રે કઈ આવશે, રાત્રે તમે એક બહુ જયારે બહુ અંદાજ નહીં જાવે ત્યારે તમને પ્રોપર, ઘણી વાર અમુક લોકોને તો સ્લીપ જ નહીં મળે, બિકોઝ એ લોકોને હંમેશા બેક ઓફ ધ માઇન્ડ રહેતું હોય કે રાત્રે કોઈ પેશન્ટ આવશે કે આમ આવશે, કે કોઈ પેશન્ટને સારું ના હોય ઇન કેસ, પણ એવું સમજો કે ખાલી પેટમાં પણ દુખતું હોય ને તો પણ આપણને બેક ઓફ ધ માઇન્ડ ઘરે ગયા પછી પણ એનું ચાલ્યા કરે કે એને કેમ દુખે છે, એનું કેમ સારું નથી થતું, આ ટ્રાય કરી જોઈએ, તે ટ્રાય કરી. નોર્મલ જોબ કેવી હોય કે આફ્ટર 5-9 to 5 જોબ કરો, 5 વાગ્યાથી બધું પતિ ગયું તમારું કામ, પણ અમારું કામ તો ચાલ્યા જ કરે. ટૂંકમાં મૂળભૂત તફાવત એવું કહી શકાય કે અન્ય વ્યક્તિઓ માટે પર્સનલ લાઈફ એ પ્રાયોરિટી હોય, જ્યારે અમારા માટે અમારી પ્રોફેશનલ લાઈફ એ પ્રાયોરિટી હોય, અને ઘણી વખત પર્સનલ લાઈફ એના માટે અમે સેક્રિફાઈસ પણ કરતા હોઈએ. કોઈ જગ્યાએ પ્રસંગમાં જવાનું હોય અને બીજી બાજુ ઇમરજન્સી આવી હોય તો અમે પ્રસંગમાં જવાનું પોસ્ટપોન કરીને ઇમરજન્સી એટેન્ડ કરીએ. એટલે આ એક મુખ્ય તફાવત છે કે અમારી લાઈફની પ્રાયોરિટી હંમેશા દર્દીઓ રહે. કદાચ આ એક ખૂબ જ સરસ પ્રશ્ન છે. COVID-19 એ એક મેડિકલ ડિસીઝ છે અને વ્યવસાય અમે સર્જન છીએ અને મેડમ ગાયનેકોલોજિસ્ટ છે, એટલે અમે ડાયરેક્ટલી એમાં પાર્ટિસિપેટ નથી કર્યું. પરંતુ જ્યારે પણ COVID-19થી અફેક્ટેડ દર્દીઓ ડિલિવરી માટે આવ્યા છે તો અમે એની ડિલિવરી કરાવી છે, અને એ ડિલિવરીમાં પણ અમારાથી શક્ય એટલા બધા જ પ્રયત્ન કરીને, અને મુખ્ય અમારું એમ એ રાખ્યું છે કે કદાચ COVID-19ને કારણે દર્દીને આર્થિક રીતે કોઈ બીજો બોજો ના પડે, અને જે અમારા મૂળભૂત રીતના ચાર્જિસ છે એ ચાર્જિસમાં જ એનું કામ થઈ શકે એ રીતના પ્રયત્ન રાખીને અમે તમામ દર્દીઓની સેવા કરી છે. સર, આજે હાલની COVID-19ની પરિસ્થિતિ ચાલી રહી છે, તે મુજબ સરકાર કહે છે કે હવે ત્રીજી લહેર આવવાની છે, એની સંભાવનાઓ છે, તો એ લહેરમાં અમારા જેવા બાળકોએ કઈ કઈ કાળજી લેવી જોઈએ તે વિશે તમે અમને જણાવશો? COVID-19 એ એક પેન્ડેમિક છે અને એ પૂરી દુનિયા પર આવી પડેલી મુસીબત છે. કદાચ બીએમબીએસમાં જ્ઞાનવલ્લભ સ્વામીએ એક વખત કીધું હતું કે મનુષ્ય એ પ્રકૃતિનું શ્રેષ્ઠ સર્જન છે, એટલે મનુષ્ય આ બધી જ ઉપાધિમાંથી બહાર આવી જશે. અને કદાચ લગભગ મને એવું નથી લાગતું કે આ પરિસ્થિતિ લાંબો સમય ચાલે, પણ જ્યાં સુધી છે ત્યાં સુધી હું દરેક વ્યક્તિ, પછી બાળક હોય કે મોટા હોય, દરેક વ્યક્તિને બે જ વસ્તુ કહીશ કે એક તો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક, આ બે વસ્તુનું પાલન કરે, અને શક્ય હોય ત્યારે બાળકો માટે જ્યારે આવે ત્યારે અને મોટા માટે તો અત્યારે છે, શક્ય હોય ત્યારે વેક્સિન લઈ લે. આ બે વસ્તુઓથી તમે મેક્સિમમ તમારું જાતનું રક્ષણ કરી શકો છો. સર એન્ડ મેમ, શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે આપના શુભાશીષો અંગે જણાવશો? સરસ્વતી વિદ્યાલય હું ઘણા વર્ષોથી આવું છું અને મને ત્યાં આગળ આવીને એટલું બધું પોઝિટિવ એનર્જી ફીલ થાય છે. સરસ્વતી વિદ્યાલયના જે બચ્ચાઓ છે, હું ઘણા પ્રસંગોમાં પણ આવ્યો છું, એક વખત ધ્વજવંદન કરવા પણ આવ્યો છું અને બે ત્રણ વખત તમારા એન્યુઅલ ફંક્શનમાં પણ આવ્યો છું, એના વિદ્યાર્થીઓ એટલા બધા એનર્જેટિક હોય છે કે મને એ જોઈને એટલી ખુશી થાય, કદાચ હું મારા બાળપણમાં પાછો પહોંચી જતો એવું લાગે છે. અને સરસ્વતી વિદ્યાલયના બચ્ચાઓ માટે મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે એ લોકો એટલા બધા લિમિટેડ રિસોર્સિસમાં એટલું બધું સારું પ્રોગ્રેસ કરે છે, એટલું સારું ભણતર કરે છે અને સારી રીતે સેટ થાય છે, અને જ્યાં સેટ થાય અથવા તો જ્યારે એ લોકો પ્રોફેશનલ ડિગ્રી લે છે ત્યારે પણ એ લોકોનો ધ્યેય પતિ નથી જતો, એ લોકો પ્રોફેશનલ ડિગ્રી લઈને પણ પાછળ સરસ્વતી વિદ્યાલયના એમના જુનિયર મતલબ એમની એલ્યુમનીને સાચવે છે અને ગાઈડન્સ પણ આપે છે. આ એક બહુ જ મોટી પોઝિટિવ વસ્તુ છે. સર,
આની પાછળ ક્યાંક ને ક્યાંક પ્રિન્સિપલ મેડમ પ્રીતિબેનનો ઘણો મોટો ફાવો છે કે સિનિયર વિદ્યાર્થીઓને અત્યારે એક્ઝિસ્ટિંગ વિદ્યાર્થીઓ સાથે સાંકળે અને કદાચ વિદ્યાર્થીઓને અત્યારે કદાચ તમે લોકો અહીંયા બેઠા છો એ પણ એક જાતનું પ્રેરણા છે કે તમને એ જોવા મળે કે ડૉક્ટરની લાઈફ કેવી હોય એમાંથી તમને પ્રેરણા મળે કે હું ઘણું આગળ અને કંઈક બનું એટલે એના માટે ક્યાંક ને ક્યાંક તમારા પ્રિન્સિપલ મેડમ અને તમારા ટીચર્સોનો ખૂબ ફાવો છે સર એન્ડ મેડમ અમારા નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે અમારી શ્રી સરસ્વતી વિદ્યાલય તરફથી તમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને શુભેચ્છા પાઠવું છું ડોક્ટર્સ ડે આજે આપણે મિહિર આઈસ્ક્રીમ વાળા પેથ લેબમાં ડોક્ટર મિહિર સરનો ડોક્ટર્સ ડે નિમિત્તે ઇન્ટરવ્યુ લેવા પ્રવેશ્યો. ડોક્ટરો માનવો માટે જીવનદાતા સમાન છે. ડોક્ટર બનવા પાછળ આપ શ્રી દ્વારા કરવામાં આવેલા અગાધ પુરુષાર્થ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. હું સરસ્વતી વિદ્યાલય તરફથી આપની જીવનગાથા વિશે થોડા પ્રશ્નોત્તરી કરવા ઈચ્છું છું. આપ શ્રીનું નામ ડૉક્ટર મિહિર ભરતકુમાર રાજકુમારા છે. મેં MBBS કમ્પ્લીટ કર્યું ગ્રેજ્યુએશનમાં અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં મેં પેથોલોજીસ્ટ DPT કમ્પ્લીટ કર્યું મુંબઈથી. એ DPT કમ્પ્લીટ કર્યા પછી હું સુરત પ્રેક્ટિસ માટે આવ્યો અને સુરતમાં અત્યારના હાલમાં આપણી આ પોતાની લેબોરેટરી મિહિર રાજકુમારા પેથલેબ. બીજું હું એઝ અ કન્સલ્ટન્ટ સુરત જનરલ હોસ્પિટલ જાઉં છું, નાકોડા ભૈરવ લેબોરેટરી જાઉં છું અને દેશમાં વસુંધરા પેથલેબ જાઉં છું. ડૉક્ટર બનવાનું સ્વપ્ન તો નહીં કહી શકાય, પણ પેલું જે કહે છે કે આપણે ઘરમાં આપણે કરતા રહેવું જોઈએ અને ફળની ઈચ્છા નહીં રાખવી જોઈએ, એવી જ રીતે એ વસ્તુને મેં મારા અંદર ઉતારી દીધેલું હતું અને બસ હું આગળનું કંઈક વિચાર્યા વગર બસ ખાલી મારી મહેનત કરી જતો હતો અને જેમ જેમ મહેનત કરતો જતો હતો તેમ તેમ મને મારું તો એ ગોલ પ્રાપ્ત થતો હતો. MBBS પછી બીજી બધી બહુ લાઈનો આવે છે, પોસ્ટ ગ્રેજ્યુએશન માટે સર્જિકલ લાઈન આવે છે, મેડિસિન લાઈન આવે છે, નોન ક્લિનિકલ લાઈન પણ આવે છે. તો નોન ક્લિનિકલ લાઈનમાં તો પહેલેથી જવું જ નહીં હતું, સર્જિકલ લાઈનમાં પણ નથી જવું નહીં હતું, પણ મેડિકલ લાઈનમાં જવું હતું. પેથોલોજી એટલે પસંદગી ઉતારી કારણ કે આજકાલનો જમાનો છે એવિડન્સ બેઝ મેડિસિન, એટલે જ્યાં સુધી આપણે રિપોર્ટને પ્રોપર રિપોર્ટિંગ નહીં કરીએ અને પ્રોપર ડાયગ્નોસિસ નહીં થાય પેશન્ટનું ત્યાં સુધી કોઈ પણ ડૉક્ટર કોઈ પણ ફિઝિશિયન હોય કે કોઈ પણ પીડિયાટ્રિશિયન કોઈ પણ હોય તો ત્યાં સુધી એ પ્રમાણે ટ્રીટમેન્ટ એ અપૂરતી છે અને આજકાલ મેડિકલમાં પણ લોકોને મૂકવાના હોય છે, રિપોર્ટ મૂકવાના હોય છે, એટલે એટલા માટે પેથોલોજી બ્રાન્ચ ખૂબ જ જરૂરી છે, લેબોરેટરી ખૂબ જ જરૂરી છે, એટલા માટે પેથોલોજીસ્ટ માટે પસંદગી હતા. ગોલ પ્રાપ્તિ માટે પહેલાં મેં જેમ કીધું તેમ એવો ગોલ તો મેં કોઈ રાખ્યો જ નથી અને બીજું કે જેમ મેં મારી મહેનત કરતો રહેતો હતો જેમ જેમ મહેનત કરતો તેમ મને ફળ મળતું જતું હતું તેમ તો પછી એ પ્રમાણે મને આ ગોલ પ્રાપ્ત થયો છે. તેમ બસ મારો એક જ ગોલ હતો કે મારે સારી રીતે મહેનત કરવી છે અને સારા મારે માર્ક્સ લાવવા છે, એ પ્રમાણે બસ એ પ્રમાણે જ મને આ ગોલ પ્રાપ્ત થયો છે. એટલે હું એટલું જ કહેવા માગું કે એવું કોઈ એક્સ્ટ્રા પ્રેશર લેવાની કોઈ જરૂર નથી કે મારે આ ગોલ પ્રાપ્ત કરવો જ છે. આ મારી વિચારધારા છે, આપણે આપણી રીતે મહેનત કરીએ જવું જોઈએ અને પણ અને MBBS સુધીની સફર માટે એવું નથી કે એકદમ ઇઝીલી ને એકદમ સરળતાથી પ્રાપ્ત થઈ ગયું છે. MBBS પછી પેથોલોજીમાં પણ એકદમ સરળતાથી પ્રાપ્ત થઈ ગયું છે એવું પણ નથી અને એકદમ એ સફરમાં ક્યારેક ઉતાર પણ આવ્યા ક્યારેક ચઢાવ પણ આવ્યા એવું જરૂરી નથી. દર વખતે બધા દિવસ સારા જ હોય છે, બધી જ આંગળીઓ સરખી હોય છે, કોઈ દિવસ સારા છે કોઈ દિવસ નરસા હોય છે, પણ આપણે નરસા દિવસ કે ખરાબ સમયમાં આપણે નાસીપાસ નહીં થવું જોઈએ. જે પ્રમાણે એમાં ઉલટાનો આપણે ખરાબ દિવસોમાં મનોબળ
વધારે મજબૂત કરવું જોઈએ અને વધારે મજબૂતાઈથી આપણે આગળ વધવું જોઈએ. બસ એક મેસેજ આપણે મશીનથી થાય છે, પેથોલોજીસ્ટનું તો કંઈ કામ જ નથી, પણ એવું નથી હોતું. લેબોરેટરીમાં મશીન જે છે આપણા સીબીસી મશીન છે, અને સીબીસી મશીનમાં અમુક વખત એરર આવે છે, એરર સોલ્વ કરવી પડે છે. પછી આ બાયોકેમિસ્ટ્રી મશીન છે આપણું, બાયોકેમિસ્ટ્રી મશીનમાં આપણે ગ્રાફ ને બધું જોવાનું હોય છે. તો એ ગ્રાફ બરાબર નહીં આવે તો આપણે અમુક વખત સેમ્પલ રિપીટ પણ કરવાનું, ટેસ્ટ રિપીટ પણ કરવાની હોય છે. પણ એ વસ્તુ ડિસાઇડ કરવાની જવાબદારી પેથોલોજીસ્ટની છે. પણ જે લેબોરેટરી પેથોલોજીસ્ટ નથી, જે લેબોરેટરી પેથોલોજીસ્ટ નથી, એ લોકો જે રિઝલ્ટ આવે તે રિઝલ્ટ જોવા દે છે. પણ પેથોલોજીસ્ટ એમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતો. એટલે પેથોલોજીસ્ટ એ પ્રમાણેની ક્વોલિટી કંટ્રોલ જાળવે છે. બીજું કે આપણું જે સીબીસી મશીન છે આપણું, એટલે આમાં જે ડેટા પણ, આમાં જે પણ ડેટા આવશે એ ડેટા ડાયરેક્ટ આપણા સોફ્ટવેરમાં એ પ્રમાણે સીબીસીમાં એ ચાલ્યા જશે. એ પ્રમાણે ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જશે. એ પ્રમાણે આમાં આ બધા ડેટા ડાયરેક્ટ આમાં ટ્રાન્સફર થઈ જેવું રન થશે તરત જ ટ્રાન્સફર થઈ જશે. એટલે આમાં હ્યુમન એરરના ચાન્સીસ ઘટી જાય છે. બીજી વસ્તુ કે એવું નથી, આપણી પેથોલોજી બ્રાન્ચમાં બધી વસ્તુ સડન નથી હોતી, અને બહુ નાની નાની વસ્તુ હોય છે. આપણે એમ લાગે કે આ બહુ નાની વસ્તુ છે, એ નાની વસ્તુને પણ બહુ ધ્યાનમાં રાખવાની હોય છે. આપણે રિસેપ્શન પર આપણે પહેલાં બ્લડ કલેક્શન લઈએ, બ્લડ કલેક્શન પર પ્રોપર નંબરિંગ થવું જોઈએ, પ્રોપર નેમ લખવું જોઈએ, અને નેમ પ્રમાણે એન્ટ્રી થવી જોઈએ, પ્રમાણે મેચ સોફ્ટવેર સાથે મેચ થવું જોઈએ. એ પ્રમાણે જ આપણે સેમ્પલ આમાં મશીનમાં, સીબીસીના મશીનમાં કે બાયોકેમિસ્ટ્રીના મશીનમાં રન થાય છે આપણે, અને એમાં જરીક પણ ભૂલ આવું તેમ થાય તો આપણે એ પ્રમાણે આપણે ખોટા રિઝલ્ટ મળી શકે છે. એટલે એ બહુ જવાબદારી ભર્યું કામ છે. અને એ ક્વોલિટી કંટ્રોલ તો આપણે પેથોલોજીમાં, લેબોરેટરીમાં રાખવી જ પડે. અને એ પ્રમાણે હું, મને કોઈ પણ ટેસ્ટ મારે બે ત્રણ વખત મારે રિપીટ કરવી પડે તો પણ મને વાંધો નથી. પણ એવું નથી બધી લેબોરેટરીમાં, એવું નથી બધી ટેકનિશિયન લેબોરેટરીમાં, એવું નથી જે ટેસ્ટ એક વખત આપી દીધી એ આપી દીધી. પણ આપણે ચોક્કસ રિપોર્ટિંગ કરવાનું છે. ટોટલ આપણું રિપોર્ટિંગ સારું હશે, આપણું ડાયગ્નોસિસ સારું હશે, તો પેશન્ટને એ પ્રમાણે ટ્રીટમેન્ટમાં સરળતા રહેશે, ડૉક્ટરને સરળતા રહેશે. એટલે એ પ્રમાણે ક્વોલિટીમાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, આપણા રિપોર્ટિંગમાં, આપણી ચોક્સીમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. મને હજુ એક સવાલ છે, શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે આપના શુભાશીષ અંગે જણાવો. સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓને મારે એટલું જ જણાવવાનું કે તમે ખોટું એક્સ્ટ્રા પ્રેશર એવું રાખતા નહીં. તમે તમારો ગોલ લોંગ ટર્મ ગોલ બનાવવાની કોઈ જરૂર નથી. કે હું અત્યારથી, તમે હમણાં કયા ધોરણમાં છું? ટેન્થમાં છું. એટલે ટેન્થમાં અત્યારથી જ એવું જરૂર નથી કે ભાઈ હું ડૉક્ટર બનીશ કે એન્જિનિયર બનીશ કે હું સાયન્ટિસ્ટ બનીશ, એવું એટલું મોટો લોંગ ટર્મ ગોલ બનાવવાની જરૂર નથી. હા, તમે એટલો ગોલ બનાવી શકો કે એ ચોક્કસ બનાવી, શોર્ટ ટર્મ બનાવી શકો કે હું દસમામાં આટલા સારા, આટલા પર્સન્ટેજ લાવીશ અને હું સાયન્સ સ્ટ્રીમ લઈશ કે કોમર્સ સ્ટ્રીમ લઈશ. તમે એ તમે બનાવી શકો. તમે એ શોર્ટ ટર્મ ગોલ કહેવાય. એટલે મારું કહેવું ખાલી એટલું જ છે તમને કે શોર્ટ ટર્મ ગોલ બનાવો, અને શોર્ટ ટર્મ ગોલ તમારો અચીવ તમારા જલ્દી થશે, અને શોર્ટ ટર્મ ગોલ જેમ જેમ તમારા અચીવ થશે તેમ તેમ તમને વધારે જોશ આવશે. એટલે લોંગ ટર્મ ગોલ પાછળ નહીં ભાગો. પહેલેથી એ આ મારી વિચારધારા છે ને, મેં કોઈ દિવસ લોંગ ટર્મ ગોલ બનાવ્યો જ નથી. હું પોતે મારા, હું દસમું ટેન્થમાં હતો ત્યારે મેં ગોલ ખાલી એટલો બનાવેલો હતો મારે 85% લાવવા છે, અને મારે 85% એક્ઝેક્ટ આવેલા. એટલે ત્યારે મેં એવી કોઈ વિચારધારા નહીં રાખેલી હતી, એવો કોઈ ગોલ રાખેલો નહીં હતો કે મારે સાયન્સ સ્ટ્રીમમાં જવું છે કે મારે ડૉક્ટર બનવું છે કે મારે આ કરવું તે કરવું, મેં કશું જ નહીં વિચારેલું. બસ મેં પર્સન્ટેજનો ગોલ રાખેલો હતો. પર્સન્ટેજ તમારા ઓટોમેટ આવવાના છે, પર્સન્ટેજ આવવાના, તમારો મેરિટ આવવાનો છે. તમને મેરિટ બેસ પર તમને તમારી મનગમતી તમને મળવાનું જ છે, કે ભાઈ તમારે પછી ડિસાઇડ કરવાનું છે. એવી રીતે તે રીતે 12th આવે, 12th તમારા પર્સન્ટેજ આવે, મેરિટ આવી જાય, ભાઈ તમે ઓટોમેટિક તમે તમારા મેરિટ પ્રમાણે તમને તમારી મનગમતી ફિલ્ડ તમને મળવાની જ છે. એટલે હંમેશા શોર્ટ ટર્મ ગોલ રાખો, તમને સફળતા ચોક્કસ મળશે. નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે અમારી શાળા શ્રી સરસ્વતી વિદ્યાલય આપનો આભાર વ્યક્ત કરવા માંગે છે અને આજના દિવસની શુભેચ્છા પાઠવે છે. આપણા સ્ટાફ
આપણા રિસેપ્શન એરિયા છે, આપણા રિસેપ્શન આપણે આપણા લેબોરેટરીનો સ્ટાફ છે, અહીંયા આપણું બ્લડ કલેક્શનને બધું થાય છે, નિડલ કટર છે, બ્લડ કલેક્શન જેવું થાય તેવું નિડલ બર્નરમાં નિડલ કટર થઈ જાય છે, જેવું બ્લડ કલેક્શન થઈ જાય પછી અહીંયા સેમ્પલિંગમાં અહીંયા નંબરિંગ અને નેમિંગ બધું અહીંયા જ થઈ જાય, પછી એ સેમ્પલ જાય છે આપણા અંદરના પ્રોસેસિંગ એરિયામાં જે આપણે પહેલાં હતા, અહીંયા આપણું સેમ્પલ પ્રોસેસિંગ અહીંયા બધું થાય છે, અહીંયા આપણું જે સીબીસી સીબીસી વસ્તુ થાય છે, હિમેટોલોજી મશીન આવ્યું છે અને બાળક મૃત્યુ માટે આ મશીનમાં થાય છે, અને સીબીસી માટે પછી સ્લાઇડ પ્રિપરેશન આ રીતે અહીંયા થાય છે, આપણો સ્લાઇડ પ્રિપરેશન એરિયા છે, અહીંયા સેમ્પલ મિક્સર થાય છે, ઈડીટીએ માટે જે સીબીસીનું મશીન હોય તે અહીંયા સેમ્પલ મિક્સ થાય, અહીંયા આવી રીતે આ મશીન ચાલુ કરી એટલે આ પ્રમાણે રાઉન્ડ રાઉન્ડ ફરે અને સેમ્પલ મિક્સ થાય એવી રીતે તમને બતાવી દઉં, સેમ્પલ છે ઈડીટીએ સેમ્પલ જે આપણે અહીંયા મૂકશું એટલે એ પ્રમાણે એ રોટેટ થશે અને એ પ્રમાણે સેમ્પલ આખું મિક્સ થશે, સેમ્પલ મિક્સ થશે એટલે 5-7 મિનિટ સુધી આપણે રહેવા દઈશું, મિક્સ થવા દઈશું, મિક્સ થઈ જશે પછી એ સેમ્પલને આપણે આ મશીનમાં આપણે એ રન કરીશું અને સીબીસીનો રિપોર્ટ આપણને અહીંયાથી મળશે, અને સાથે સાથે આ સેમ્પલમાંથી આપણે અહીંયા એક આવી બ્લડ સ્મિયરિંગ બનાવીશું, અને બ્લડ સ્મિયર બનાવીને પછી એ પ્રમાણે સ્ટેન થશે અને આ સ્લાઇડ પછી પેથોલોજીસ્ટ કેબિનમાં જે ઇન્ડિયાની બાજુમાં છે પેથોલોજીસ્ટ કેબિનમાં જશે, અહીંયા આ સ્લાઇડ આવશે, યુરિનની સ્લાઇડ પણ અહીંયા જ આવશે અને પેથોલોજીસ્ટ કેબિનમાં પછી એ માઇક્રોસ્કોપી થશે અને એ ફાઇનલ રિપોર્ટિંગ તૈયાર થશે અને પછી સોફ્ટવેરમાં નકારશે અને પછી અપ્રુવલ પેથોલોજીસ્ટ અપ્રુવલ કરશે અને પછી આપણું રિપોર્ટિંગ ફાઇનલ થશે અને રિપોર્ટ પછી પેશન્ટ પાસે જશે. આજના ડોક્ટર્સ ડે નિમિત્તે અમે તમને થોડીક પ્રશ્નોત્તરી કરવા ઈચ્છી રહ્યા છીએ. વૈભવી દીદી, તમે ડોક્ટર બનવાનું સ્વપ્ન કઈ ઉંમરમાં જોયું હતું? એકચ્યુઅલી જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે મને મારા ટીચર્સ તરફથી ને મારા પેરેન્ટ્સ તરફથી પ્રેરણા મળી કે હું ડૉક્ટરની લાઈનમાં જાઉં, તો આફ્ટર કમ્પ્લીટિંગ મતલબ કે 12th ફિનિશ કર્યું ત્યાર પછી મેં મેડિકલ લાઈન ચૂઝ કરી લીધી. તમે અમને જણાવશો કે યોગા કસરતમાં ફિઝિયોથેરાપીની જરૂર છે? એકચ્યુઅલી અત્યારના દિવસો પ્રમાણે હું કહું તો હવે પીપલ મતલબ કે લોકોએ અવેરનેસ વધારી દીધી છે ફિટનેસ માટે, તો ડેફિનેટલી એ લોકો માટે યોગા ને એક્સરસાઇઝ ને બધું વધારે સારું છે, ને જો કોઈ પર્સનને પેઇન હોય ને એ લોકોએ ક્યોર કરવું હોય વિધાઉટ મેડિસિન, તો પછી ફિઝિયોથેરાપી એક એવો ઓપ્શન છે જ્યાં પીપલ ઇઝીલી એમનો પેઇન ક્યોર કરી શકે છે. ઓલ્ડ એજના લોકો માટે ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ ફાયદાકારક છે? હું કહીશ તો કમ્પ્લીટલી યસ, કે અત્યારના ટાઈમમાં ઓલ્ડ એજ માટે ફિઝિયોથેરાપી બેસ્ટ છે, બીકોઝ ઓલ્ડ એજ પીપલ એવો ઓલ્ડ એજ એવો ટાઈમ છે જ્યાં પીપલને મેડિસિનથી ઘણી સાઈડ ઇફેક્ટ્સ થઈ શકે છે, જ્યારે ફિઝિયોથેરાપી એવી ફિલ્ડ છે જ્યાંથી ઓલ્ડ એજ પીપલને કોઈ સાઈડ ઇફેક્ટ્સ થતી નથી અને ઇઝીલી તેમની જે રૂટીન હોય છે તે મેન્ટેન હોય છે. ફિઝિયોથેરાપી ફિલ્ડમાં કયા કયા સ્પેશિયલાઇઝેશન? ઓકે, ફિઝિયોથેરાપી એકચ્યુઅલી 4 વર્ષનો કોર્સ છે અને 6 મંથ્સની ઇન્ટર્નશીપ છે. એ કર્યા પછી તમે કોઈ બી ફિલ્ડમાં જઈ શકો, લાઈક ઓર્થો છે, ન્યુરો છે, કાર્ડિયો છે, ઇનફેક્ટ તમે જીરિયાટ્રિક પણ લઈ શકો જો તમે મોર અવેર હોય, મતલબ કે તમને ગમતું હોય ઓલ્ડ એજ પીપલને ટ્રીટ કરવાનું. તમે શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા પાઠવશો? ડેફિનેટલી, શ્રી સરસ્વતી વિદ્યાલય એવી સ્કૂલ છે જ્યાંથી હું ભણી છું અને હું અત્યારે એઝ અ ફિઝિયો કામ કરી રહી છું, તો હું ઈચ્છીશ કે મારા જુનિયર્સને હું વધારે પ્રેરણા આપું અને એ લોકોને હું ઓલ ધી બેસ્ટ કહું ફ્યુચર માટે, એન્ડ આઈ હોપ કે એ લોકો પણ મારી જેમ આગળ વધે અને ઇનફેક્ટ મારાથી વધારે આગળ વધે અને સ્કૂલનું નામ હજુ ફેમસ કરે. આજના નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે શ્રી સરસ્વતી વિદ્યાર્થીઓ વિદ્યાલય તરફથી અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
થેન્ક યુ. વેલકમ.